વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી એમાં પૂરક વાચનનો પાઠ ચોથો છે, સાચી વિદ્યા. આ પાઠ આપણે આજે ભણવાનો છે. બાળકો, સાચી વિદ્યા એ પાઠ એક પૌરાણિક કથા છે, એટલે કે પહેલાંની જે જૂના જમાનાની કથા છે એની વાત કરવામાં આવી છે. બાળકો, આજે શિક્ષણનું સ્તર છે દિવસે ને દિવસે કથળતું જાય છે, એવા સમયમાં આ પાઠ એ દીવાદાંડી સમાન છે. આપણા વેદ ઉપનિષદમાં સાચી વિદ્યા એટલે શું એ સમજાવતી અનેક વાતો છે. અહીં વારુણીના ઉદાહરણથી સાચી વિદ્યા કોને કહેવાય તે સમજાવવામાં આવ્યું છે. સાચી વિદ્યા એટલે સાચું જ્ઞાન જીવનના રોજરોજના અનુભવોમાંથી મળતું હોય છે. આ બાબતે રેન્ટનો દાખલો લઈ ગુરુજી વારુણીને સચોટ રીતે સમજાવે છે. એકલું ભણવું જીવનમાં કામ ના લાગે બાળકો, જીવવા માટે જીવનની ઉપયોગી વિદ્યા પણ શીખવી પડે. એ વિદ્યા કામ કરવાથી તેમજ કામ મન અને બુદ્ધિપૂર્વક કરવાથી જ આવડે છે. કામ કરતાં કરતાં ભણવું એ જ સાચી વિદ્યા કહેવાય. તો બાળકો, ખબર પડી કે આપણે કામ કરતાં કરતાં ભણવું એ જ સાચી વિદ્યા કહેવાય. એકલું ભણ ભણ કરવું એ આપણે સાચી વિદ્યા કહેવાય નહીં. તો આપણે સાચી વિદ્યાનો પાઠ જોઈએ. હજારો વર્ષ પહેલાની આ વાત છે. એ સમયે બાળકો આશ્રમમાં ભણવા જતા. આશ્રમ ઘરની પાસે ન હોય. બાળક 7 વર્ષનો થાય એટલે એને ઉપનયન સંસ્કાર આપવામાં આવતા. પછી એ બટુ કહેવાતો. એ દૂર આશ્રમમાં ભણવા જતો. આશ્રમમાં 12 વર્ષ સુધી ભણવાનું રહેતું. ભણતર પૂરું થયા પછી જ ઘેર પાછા આવવાનું. દિવાળી કે ઉનાળાની રજાઓ ન હતી. મિત્રો, આ હજારો વર્ષ પહેલાંની વાત છે કે પહેલાંના જમાનમાં બાળકો આશ્રમમાં ભણવા જતા અને આશ્રમ છે ઘરની પાસે ના હોય, દૂર હોય, અને બાળક 7 વર્ષનો થાય એટલે એને ઉપનયન સંસ્કાર કરવામાં આવતા હતા. પછી એ બટુક કહેવાતો. આશ્રમ એટલે કે છાત્રાલય સાથેની શાળા હોય, અને ઉપનયન સંસ્કાર એટલે જનોઈ દેવાનો સંસ્કાર, જનોઈ આપવામાં આવતી પહેલાં, અને પછી એ બટુક કહેવાતો એટલે જનોઈ દીધા વગરનો. બટુક એટલે જનોઈ દીધા વગરનો છોકરો. હવે આશ્રમમાં ભણવા જતો અને આશ્રમમાં 12 વર્ષ સુધી ભણવાનું, અને ભણતર પૂરું થાય પછી જ ઘેર પાછા આવવાનું. એમાં દિવાળી કે ઉનાળાની રજાઓ ન હતી. આગળનો ફકરો જોઈએ. ગામથી દૂર વનમાં આશ્રમ હોય. ગુરુ અને વિદ્યાર્થી સાથે જ રહે. આશ્રમના જીવનમાં ખૂબ જ શિસ્ત રહેતી. ભણવાની સાથે દરેકને કામ પણ કરવાનું રહેતું. ગુરુજી જે કહે તે કામ. વહેલી સવારે ઉઠી નાહી ધોઈ સૌ ગુરુજી પાસે પહોંચી જતા. પ્રાર્થના, સંધ્યા વંદના, વંદન થાય એટલે ગુરુજી સૌને કામ વહેંચી દેતા. સવારનું કામ કરી સૌ ભણવા બેસતા. હવે આશ્રમ હોય ગામથી દૂર વનમાં હોય એટલે ઘરની પાસે હોય નહીં. પછી ગુરુજી અને વિદ્યાર્થીઓ ત્યાં સાથે રહે અને શિસ્ત હતી, ત્યાં નિયમોનું પાલન કરવામાં આવતું હતું, અને ભણવાની સાથે સાથે વિદ્યાર્થીઓ બીજું બધું કામ પણ કરતા હતા. જે ગુરુજી કામ બતાવે તે બધું જ કામ વિદ્યાર્થીઓને કરવું પડતું. બધા વહેલી સવારે ઉઠી જાય, ના જોઈને તૈયાર થઈ જાય, પછી પ્રાર્થના થાય, અને પછી ગુરુજી બધાને કામ વહેંચી દેતા, અને સવારનું કામ પૂરું થઈ જાય પછી જ બધા ભણવા બેસતા. ભણવા બેસવાનું કોઈ ઘટાદાર વૃક્ષની છાયા નીચે, વડલો હોય કે આંબો હોય કે પીપળો હોય, એને ફરતે બટુકોએ જાતે બનાવેલ સરસ ઓટલો હોય. ગુરુજી ઓટલા પર બેસીને સૌને ભણાવે. સૌ ગુરુજીની વાતને ધ્યાનથી સાંભળે, મગજમાં ઉતારે, ન સમજાય તો પ્રશ્ન પૂછે. ગુરુજી સૌના પ્રશ્નોનો જવાબ આપે. ભોજન પછી થોડોક વિરામ રહેતો.
વળી પાછા સૌ પોતપોતાને સોંપેલ કામમાં લાગી જતા. કામ પતાવી સાંજ પહેલાં આશ્રમમાં આવી નાઈ ધોઈ સંધ્યાવંદન અને પ્રાર્થના થતા. ગુરુજી પ્રાર્થના બાદ ઉપદેશ આપે, કથા વાર્તા કહે, સૌ બટુકો ભોજન કરી સમયસર ઊંઘી જાય. હવે બધા ભણવા બેસે એક ઘટાદાર વૃક્ષની નીચે, છાયડા નીચે, અને વડલો હોય કે આંબો હોય. હવે એની ફરતે એ બાળકો શું કરતા, એક મસ્ત મજાનો ઓટલો બનાવી દે અને ઓટલા પર ગુરુજી બેસે અને પછી ગુરુજીની વાતને બધા સાંભળે, મગજમાં ઉતારે અને પછી ન આવડે તે પ્રશ્નોના જવાબ પણ પૂછે અને ગુરુજી એના જવાબ આપે. ભોજન કરે પછી થોડોક આરામ કરે અને પાછા બધા ગુરુજી જે કામ સોંપ્યું હોય તે કામમાં લાગી જતા. કામ પતાવી અને સાંજ પહેલાં તો બધા આશ્રમમાં આવી નાઈ ધોઈને પ્રાર્થના કરે અને ગુરુજી પછી ઉપદેશ આપે, કથા વાર્તા સંભળાવે અને પછી રાત્રે બધા બટુકો ભોજન કરીને સૂઈ જતા. આશ્રમમાં વેદ વેદાંગોનું અધ્યયન થતું. અશ્વવિદ્યા, શસ્ત્રવિદ્યા, આયુર્વેદ એવા વિવિધ શસ્ત્રોનું અધ્યયન થતું. આ આશ્રમના જીવનમાં માત્ર ભણવાનું જ નહીં પણ સાથે ખૂબ કામ કરવાનું રહેતું. હવે આશ્રમમાં બાળકો વેદોનું ને બધું અધ્યયન થતું હતું. અશ્વવિદ્યા, શસ્ત્રવિદ્યા, આયુર્વેદ એ બધું ભણાવવામાં આવતું હતું અને ભણવું જ નહીં પણ સાથે બીજું કામ શીખવવામાં પણ આવતું હતું. આશ્રમમાં દરેક જણ કામ કરે, ગુરુજી પણ કામ કરે અને શિષ્યો પણ કામ કરે. જીવનમાં ઉપયોગી એવા કામ શીખવવામાં આવતા. કોઈ ખેતરમાં કામ કરે, કોઈ રસોડે કામ કરે, કોઈ વૃક્ષો ઉછેરવાનું કામ કરે, કોઈ દાબ કાપી લાવી એમાંથી આસન બનાવતા શીખે. દાબ કાપવામાં કુશળ થવું પડતું. કાળજી ન રાખે તો એ દાબ આંગળીઓમાં ચીરા પડે. કોઈ પાંદરાના પતરારા અને પડિયા બનાવે. કોઈ સૂતર કાંતે, કાપડ વણતા શીખે, કૂવામાંથી પાણી કાઢતા શીખે. કામ કરતાં કરતાં વસ્તુઓની જાણકારી મળે અને કામમાં કુશળ પણ થવાય. એ કામ શીખી લેવાય એટલે બીજું શીખવા મળે. આશ્રમ જીવનનું સૂત્ર હતું, કામ કરતા જાઓ અને કામ શીખતા જાઓ. હવે બાળકો આશ્રમમાં બધા જ કામ કરે, ગુરુજી જે કામ સોંપે એ શિષ્ય કામ કરતો અને એવા કામ શીખવામાં આવે કે જે જીવનમાં ઉપયોગી હોય. હવે કોઈ ખેતરના કામ કરે, કોઈ રસોડાનું કામ કરે, કોઈ વૃક્ષો ઉછેરવાનું કામ કરે, કોઈ દાબ કાપીને લાવે અને એમાંથી આસન બનાવે. પછી દાબ કાપવામાં કુશળ ના હોય તો આંગળીઓમાં ચીરા પડી જાય. કોઈ પતળારા પડિયા બનાવે, સૂતર કાંતે, કાપડ વણતા શીખે, કૂવામાંથી પાણી કાઢતા શીખે. આ બધું કામ બધા કરતા હતા અને એક કામ શીખી લે પછી બીજું કામ શીખવા મળે. અને આશ્રમનું સૂત્ર હતું કે કામ કરતા જાઓ અને કામ શીખતા જાઓ. વિશ્વામિત્ર મુનિનો આવો જ એક આશ્રમ હતો. વિશ્વામિત્ર મુનિ ખૂબ જ્ઞાની હતા. એમને ત્યાં શિષ્યો પણ તેજસ્વી આવ્યા. ત્યાં વારુણી નામનો શિષ્ય હતો, ભણવામાં ખૂબ જ હોશિયાર. સવારે શીખવાડ્યું હોય તે સાંજ સુધીમાં તો એને યાદ રહી જતું, કારણ કે આખો દિવસ એ મનમાં એનું જ રટણ અને વિચાર કર્યા કરતો. ગુરુજીને જાત જાતના પ્રશ્નો પૂછતો. ગુરુજી એની શંકાઓનું નિરાકરણ કરતા. ગુરુજીને પણ એ ગમતો. હવે આ એવો વિશ્વામિત્ર મુનિનો આશ્રમ હતો અને એ બહુ જ જ્ઞાની હતા વિશ્વામિત્ર મુનિ. અને એમના ત્યાં બધા વધારે તેજસ્વી વિદ્યાર્થીઓ આવતા હતા. આ વિદ્યાર્થીઓમાં એક વારુણી નામનો શિષ્ય હતો, ભણવામાં ખૂબ જ હોશિયાર અને એને શીખવાડ્યું સવારે હોય તો સાંજે બધું યાદ રહી જતું, કારણ કે આખો દિવસ એ મનમાં રટણ કરતો હતો. આપણે પણ રટણ કર્યા કરીએ તો ક્યારેય ભૂલી જવાય નહીં. ગુરુજીને બધા જાત જાતના પ્રશ્નો પૂછશે અને ગુરુજી પછી એને જવાબ આપતા હતા. વારુણીને અધ્યયન ખૂબ ગમતું પણ કામ કરવામાં એને મજા ન આવતી. કામ કરતી વખતે ભણવાના વિચાર કરતો, કામ બાજુએ રહી જતું. સાંજ પડે સૌ શિષ્યો કામ વ્યવસ્થિત પતાવી પાછા ફર્યા કરતા હોય પણ વારુણી મોડો જ પડે. કામ સાંજે શિષ્યો કામ વ્યવસ્થિત પતાવી પાછા ફર્યા હોય પણ વારુણી મોડો જ પડે. એનું કામ પણ અધૂરું ને અવ્યવસ્થિત રહેતું. એને હવે કામ કરવાનો કંટાળો જ આવવા માંડ્યો હતો. એને થતું, હું અહીં ભણવા આવ્યો છું, વિદ્વાન થવા આવ્યો છું, મારે આવા કામો શા માટે કરવા જોઈએ? ક્યારેક બીજા શિષ્યો આગળ તે આવો બોલી જતો. ગુરુજીને કાને આ વાત પહોંચી હતી પણ તેઓ તક મળે તેની રાહ જોતા હતા. હવે આ ગુરુજીના આશ્રમ વારુણી નામનો શિષ્ય હતો. એને કામ કરવામાં એને મજા ના આવતી, કારણ કે એ કામ કરતી કરતાં કરતાં એને ભણવાના જ વિચારો કરતા હતા. એનું કામ તો બાજુએ
રહી જતું હતું. હવે બધા ઘરે આવી જાય પાછા આશ્રમમાં શિષ્યો, પણ વારુણી મોડો જ આવે, કારણ કે એનું કામ અધૂરે એવું હોય અને અવ્યવસ્થિત હોય એટલે એને કામ કરવાનો કંટાળો આવતો હતો. અને કે હું અહીંયા ભણવા આવ્યો છું, વિદ્વાન થવા આવ્યો છું, કે મારે આવા કામ શું કરવા જોઈએ, ક્યારેક બીજા શિષ્યોને આવું એ કહેતો હતો. એટલે ગુરુજીને આ વાત કાને પહોંચી, એટલે ગુરુજીને મોકો મળે એની રાહ જોતા હતા કે મોકો મળે તો હું વારુણીને કહું એમ. હવે બાળકો, આપણે આ પાઠ અહીંયા અધૂરું રાખીએ છીએ, એટલે હવે આગળનો જે આ પાઠનો બીજો ભાગ છે એ આપણે આવતા વિડીયોમાં ભણીશું. હસ્તું.